અમદાવાદમાં વાડદ સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભવન ખાતે હવે વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ ક્લિનિક પણ શરૂ કરવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિ માત્ર ટોકન દરથી ખાનગી હોસ્પિટલ જેવી જ સારવાર અહીં મેળવી શકશે હજુ પણ આગામી સમયમાં રેડ ક્રોસના ચેરમેન અજય પટેલનું આયોજન છે કે સમગ્ર રાજ્યમાં તબક્કાવાર મુખ્ય શહેરો અને નગરપાલિકાઓમાં અત્યાધુનિક સાધનો દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ ક્લિનિક જેવી સેવાઓ ઊભી કરવામાં આવશે હાલ અમદાવાદ પાટણ અને હિંમતનગર ખાતે ડેન્ટલ ક્લિનિક પણ રેડ રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે રેડક્રોસ દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળી રહેશે રેડક્રોસ એક સેવાભાવી સંસ્થા છે એટલે વૈશ્વિક સંસ્થા છે તો આપણે ખૂબ નજીવા દરે આપણે દર્દીઓને સારવાર આપતા હોઈએ છીએ જે પ્રાઇવેટમાં બધા લોકોને પોસાય એમ નથી હોતું તે બધી જ સારવાર આપણે ખૂબ ટોકન દરે આપીએ છીએ તો મારે બધાને એ મેસેજ આપવો છે કે આ સેન્ટરનો વધારેમાં વધારે લોકો લાભ લઈ શકે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં બધી જ ટાઈપના લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે પહેલાં વાત કરી કે લેઝર છે ડિટ્રેક્શન મશીન છે ન્યુમેટિક કમ્પ્રેસ ડિવાઇસ છે અલ્ટ્રાસાઉન્ડ છે સોલિડ સ્ટેટ ડાયથર્મી છે તો એ બધા અદ્યતન સાધનોનો વધારેમાં વધારે લોકો સમાજમાં આ એનો ઉપયોગ કરી શકે તો એના એના માટે અમે ખૂબ એના માટે આવકારીએ છીએ બધાને હું જ્યારે અહીંયા આવી હતી ત્યારે મારું આખું સ્ટ્રકચર જ બદલાઈ ગયું હતું આખું ડાબા પગથી આખું આખું સ્ટ્રકચર હું આખી નમી ગઈ હતી અને અહીંયા સારવાર લીધી જ્યારે રે ક્રોસમાં જ્યારે સારવાર લીધી ત્યારે આખું ધીરે ધીરે ટ્રીટમેન્ટ લીધી ત્યારે મારો દુખાવો ઘણો ઓછો થઈ ગયો અને હું સાજી થવા લાગી અને ઘણું બધું એવું સારું થઈ ગયું